सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 64મી ગ્રંથની અંદર પદ 38 એમાં છેલ્લે એમ કહે છે કે જે ભગવાનના માર્ગે ચાલેલા ભગવાનના ભક્તો છે, મુમુક્ષુઓ છે, કલ્યાણની ખેવનાવાળા છે, કોઈએ પણ ક્યારેય પણ પર નારી સામું ન જોવું, ત્યાગી છે એને તો નારી માત્રને ન જોવી, વિતની વાત અતિ ભૂંડી છે, સ્વાદ અને સ્નેહ એની ઊંડી અંતરમાંથી ઈચ્છા ટાળવાનું સ્વામી કહે છે, માનરૂપી શત્રુનો સંગ કરવાનો જીવથી માંડીને ઈશ્વર સુધીનાને ગમે છે, સ્વામી કહે છે એનો સંગ સમજીને દૂર કરજો કહેતા તજજો। સ્વામી કે આ પાંચની પ્રતીતિ આવે છે એનો જન્મ ખરાબ થઈ જાય છે, આવો અવસર પામ્યા છીએ, આવો અમૂલ્ય અવસર મનુષ્ય દેહ સત્પુરુષનો સંગ શ્રીજી મહારાજની ઓળખાણ અક્ષરધામને પામવા માટેની તક જ્યારે મળી છે ત્યારે સ્વામી કે જેવી રીતે જુગારી વ્યક્તિએ બાજી માંડી છે અને જીત્યા તો જીત થઈ અને કદાચ હાર્યા તો પણ ખોટ નથી, આ જ કરતાં તો એ સુખ વધારે જ મળવાનું છે, માટે મંડ્યા રહેવું અને ભગવાનના ધામ સુધી પહોંચવાની તૈયારી કરતા રહેવું। સ્વામી આવે પદ 39માં આગળ લખે છે, અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે, ગયે ભવન મળે ભવન, દિન ગયે દિન મળે, અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે, ગયે ભવન મળે ભવન, દિન ગયે દિન મળે, રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી, પણ ગઈ મળે નહીં લાજ, કહેવાની હતી તે કહી, લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ થયું, મર મળે ત્રિલોકીનું રાજ, ઘોડ્યું પર હરો પરું, બેઠી બદલામી જેને શીસ, ટળે નહીં કોઈ પડે, કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે કાગળે, કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે કાગળે। સ્વામી આવે થોડીક એવી વાત કરે છે કે જેના કારણે આપણો ધર્મ સારી રીતે પડે। સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી
એમનું કેવું છે, સદગુરુ ગોપાળન સ્વામીનું પણ એવું કેવું છે, મોટા મોટા પુરુષોનું પણ એવું કેવું છે. ધર્મ પડવા માટેની ઘણી બધી દરેક પાસે અલગ અલગ પ્રકારની સામર્થ્ય હોય છે ધર્મને પાડવા માટેની. ધર્મ આપણો પડે, કોઈને ધર્મમાં દ્રઢતા હોય તો એનાથી ધર્મ પડવાનો છે. જેને એમ છે કે મહારાજ મારી પર કુરાજી ન થાય, આવું ભગવાનમાં હેત છે, તો એનાથી ચોક્કસ ભગવાનના આપેલા ધર્મ નિયમ પડવાના છે. એ ક્યારે રેન્જ બહાર નહીં જાય. જેને વૈરાગ્ય છે, આ જગતમાં ક્યાંય પ્રીતિ જ નથી, એ પણ ધર્મને પાળી શકશે. જ્ઞાની પુરુષો છે, જેને આત્માને પરમાત્માનું સચોટ અને સંપૂર્ણ જ્ઞાન છે, અધૂરું નહીં, એ પણ ધર્મને પાળી શકશે, ધર્મને ધારી શકશે. પણ અસમર્થ વ્યક્તિ છે, જે સમર્થ નથી, ધર્મ જેની પાસેથી ગમે ત્યારે સરકી શકે છે, ભગવાનના ધર્મ નિયમ એની પાસેથી ગમે ત્યારે છટકી શકે છે, એવી જે વ્યક્તિ, એના માટે સ્વામી કહે છે, આટલી મારી વાત જો યાદ રાખશો, મોટા પુરુષોએ કીધેલી છે, લાજે કરીને ધર્મ પડે. શાને કરીને? લાજ હોય ને તો બધો ધર્મ પડે. તમે બધાય ભગવાનના ભક્તો છો, સજ્જન છો, આપણે ઘણી વાત ક્યારેક કોઈકને કહેવી હોય, કહી દેવી હોય, સંભળાવી દેવી હોય, પરંતુ આપણે સંભળાવી શકતા નથી. કારણ આપણને શું છે? લાજ છે. આપણને એમ છે કે હું આવું કહું, સામેવાળાને કેવું લાગે, મારો સંબંધ લૂસ થશે, મારો સંબંધ બગડશે. એવું તો તમે સંસારની અંદર કેટલી જગ્યાઓ એવી હશે કે જ્યાં લાજે કરીને બધું પડતું હશે અને લાજે કરીને બધું થતું હશે, અને લાજના કારણે જ જે સુસંસ્કૃત સમાજ દેખાય છે અત્યારે આ પૃથ્વી પર, સુસંસ્કૃત સમાજો, સારા સમાજ, સારા પરિવારો, એ જે દેખાય છે, સારા સંબંધો, એમાં ફક્ત શાસ્ત્રની મર્યાદાઓ બધાને ખબર છે, એ તો બરાબર છે, પણ શાસ્ત્ર પ્રમાણે વર્તવું જ છે એવું નથી, પણ વર્તી જાણે છે. કારણ કે શું છે? લાજ છે. એમ છે કે જો આપણે આવું નહીં વર્તીએ તો આપણું કેવું દેખાશે. એટલે આગળ સ્વામીએ એવું કીધું કે માનનો સંગ ના કરશો, પણ લાજ રાખવી કે મારી લાજ ના જવી જોઈએ, એનો અર્થ શું? કે ભાઈ મારું કંઈક થોડું જેમ છે એમ, હું જેવો દેખાઉં છું એવું રહેવું જોઈએ. તો નિષ્કુળાન સ્વામી કે એના માટે હું તમને ચેતવું છું. સ્વામી કે મને ખબર છે કે તમારા હૃદયમાં એટલું તો છે કે તમારે સારા થવું છે કે નહીં એ ખબર નહીં, પણ સારા દેખાવું તો ચોક્કસ છે. આ જગતની અંદર સારા થવું છે એવો નિર્ણય કરીને એ જ માર્ગે ચાલવાવાળા બહુ ઓછા છે. સારા થવું છે એવો નિર્ણય ઘણા કરે, પણ એ માર્ગે ચાલી જાણે એવા બહુ ઓછા છે. પણ સારા દેખાવું છે એ તો હજારોની સંખ્યાની અંદર દરેકને એમ છે કે હું સારો દેખાવો જોઈએ, મારું કોઈ ઉપર છાપ સારી પડવી જોઈએ, આવું છે જ. તો એવું જો સ્વામી કે તમને કદાચ એવી સારપ તો જીવ પ્રાણી માત્રને રહી છે, સ્વામી તો અંતર્યામી છે, એટલે સ્વામી કહે છે, તો પછી મારી વાત સાંભળો, તમારી પાસે જે આ પ્રકારની વિચારધારા પડી છે એ વિચાર દ્વારા સ્વામી કે હું તમારી રક્ષણ કરું, હું તમને એક વિચાર આપું. એટલે સ્વામીએ વિચાર આપ્યો છે, અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે. સ્વામી કે કદાચ તમારા હાથમાંથી ક્યારેક અનાજ જતું રહ્યું, દાંતને અને અન્ન વેર થઈ ગયું, તો પણ કોઈક દિવસ અનાજનો ટુકડો પાછો તમને મળશે. ધન જતું રહ્યું હશે સ્વામી કે, તો ધન પણ આજે નહીં અને કાલે પાછું મળશે. ઘણાને જીવનમાં એવું થાય છે, ભગવાન કોઈ કારણસર એનું પત્તું ફેરવે તો જેને ઘેર ફૂલની પથારીઓ થતી હોય, ગાડીઓના લાઈન પડેલી હોય, મેવા મીઠાઈના ઢગલા થતા હોય, એવા વ્યક્તિને પણ રોટલો અને મરચું છાશ ખાવાનો વારો આવે છે. થયું જ છે ને,
બીજાની ક્યાં વાત કરવી, રામચંદ્રજીને 14 વર્ષ શું થયું, જંગલની અંદર કયા મેવા મીઠાઈ મળતા હતા, અયોધ્યાનો રાજા, પાંડવોને શું થયું છે, હસ્તિનાપુરનો રાજ, પણ જંગલમાં જાડવે જાડવે ભટકવું પડ્યું છે, ફળ ફૂલ ને જે કાંઈ મળે, ભાજી તરકારી જંભી પડી છે, મેવા મીઠાઈ જંબાવાળા રાજાઓ જેના એક ઓર્ડર ઉપર હજારોની સંખ્યામાં સેવકો હાજર થઈ જાય, એણે જંગલની અંદર કોઈ સેવક નહીં, આવી દશા અવતારોને અને મોટા મોટા જે કહેવાય એવાની આવી દશા પૃથ્વી પર થઈ છે. પરંતુ અમુક વર્ષો પછી પાછા એ રાજા થયા, અમુક વર્ષો પછી પાછું એ રાજ્ય મળ્યું. એવી રીતે આ પૃથ્વી પર ઘણા લોકોને ક્યારેક બધું જતું રહે છે, ડૂબી જાય છે, રોડ ઉપર આવી જાય છે, છતાં પણ સમયાંતરે પાછું એનું પ્રારબ્ધ ખુલી જાય છે. એટલે સ્વામી કહે છે, અન્ન ધન ગયે મળે અન્ન ધન. અનાજ જતું રહ્યું હોય, રૂપિયા જતા રહ્યા હોય, તો કોઈક દિવસ અનાજ અને ધન પાછા મળે છે. કોઈને વસ્ત્રો જતા રહ્યા હોય શરીર પરના, તો વસ્ત્ર પણ પાછા મળે છે. ગયે ભવન મળે ભવન, દિન ગયે દિન મળે. સ્વામી કે કદાચ ઘર જતું રહ્યું હોય આપણું, તો ઘર પણ પાછું મળી શકશે. સ્વામી તો ત્યાં સુધી કહે છે, કદાચ દિવસ જતો રહ્યો હોય, જે આપણા અનુભવમાં નથી આવતું. આપણે કહીએ કે આજનો દિવસ ગયો તે ગયો, લો હવે આજના 7:30 આપણે ફરી વગાડવા છે, કેદી વાગે, આજના 6 જુલાઈના સવારના 7:30 આપણે ફરી વગાડવા છે અમેરિકામાં, તો ના વાગે. ઇન્ડિયામાં તો હવે 5:30 ના વાગે. તો વસ્તુ એમ છે કે જે જતો રહ્યો છે સમય એ પાછો નથી મળતો, છતાં પણ નિષ્કુળાન સ્વામી કહે છે, દિન ગયે દિન મળે. દિવસ જતો રહ્યો હશે ને તો ચિંતા ના કરતા. કહેવાનો અર્થ સ્વામીનો એવો છે કે કદાચ રાત પડી ગઈ, આજનો આખો દિવસ આપણો જતો રહ્યો, રાત પડી ગઈ, આજે આપણે આખા દિવસમાં કામ કરવું હતું, અજવાળે અજવાળે કામ કરવું હતું, લાઇટોનો જમાનો નહોતો, માની લો લાઇટો નથી ને, આપણે કામ કરવાનું છે, અજવાળે કરવાનું છે, આખો દિવસ જતો રહ્યો ને રાત પડી ગઈ. સ્વામી કે ચિંતા ના કરો, 8-10 કલાક પછી પાછો દિવસ મળશે, પાછો દિવસ મળશે. પણ સ્વામી કે રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી. કદાચ રાજ જતું રહ્યું હશે તો મળશે, સાજ જતો રહ્યો હશે એટલે કે તમારું સન્માન, તમારી સામગ્રી, તમારી વસ્તુઓ જતી રહી હશે તો સ્વામી કે તમને મળશે. પણ ગઈ મળે નહીં લાજ, કહેવાની હતી તે કહી. સ્વામી કે એક વસ્તુ જાય છે ને એ પાછું મળતું નથી, એ કઈ વસ્તુ છે, તો કે લાજ, શરમ. જેની લાજ ગઈ ને એને પછી જીવે તોય મર્યા જેવો જીવે, લાજ જાય પછી. માટે સ્વામી કે ભલા થઈ નાકને જાળવી રાખજો, નાક લાજ એને જાળવી રાખજો, અને એને જાળવવા માટે વ્યક્તિને સુસંસ્કારી બનવું પડે છે. સંસ્કાર પોતે રાખવા પડે છે અને પોતાના સંતાનોને સંસ્કાર આપવા પડે છે, નહીં તો બેયની લાજ જાય. એક ચોર દરરોજ ચોરી કરવા જાય, તે એક દિવસ એના છોકરાને સાથે લઈને ગયો, એને ટ્રેન કરવાનો ને ચોરીમાં. ચોર દીકરાને ક્યાં ટ્રેન કરે, ચોરીમાં. એક હરિભગત છે, તેનો દીકરો બહુ ધમાલી છે, બહુ ધમાલી, એટલે કે વારે વારે એને કહેવાનું થાય, ભાઈ આ દીકરો બહુ ધમાલ કરે છે, આને કંઈક થોડો કંટ્રોલ કરો. એ ભગત કે સ્વામી એ ધમાલ કરે છે એની પાછળનું કારણ એ છે કે ટ્રેનિંગ અમારી જ આપેલી છે. મેં કીધું આ તો ગજબની ટ્રેનિંગ કહેવાય, ધમાલ કરવાની ટ્રેનિંગ મા બાપ આપે એટલે ગજબની કહેવાય. તો કે નાનો હતો ને સ્વામી, ત્યારે મેં એને એવું શીખવાડેલું કે સ્કૂલમાં તને કોઈ મારે અને જો તું માર ખાઈને આવે તો હું તને બીજી બે વધારે મારીશ. જે મારે ને તને એક વાર મારે તારે એને 2-4 વખત ઠપકાર દેવાની,
એટલે ફરી વખત કોઈ દી તને અડે નહીં. બાકી તે મને જો ફરિયાદ કરી કે આ છોકરાએ મને માર્યું છે તો હું તને મારીશ. હવે એ ભગતે તે દિવસે જે ગણતરીથી સંસ્કાર આપી દીધો આ, પણ હવે ઓલાને ટેવ પડી ગઈ કે કોઈ પણ મારે તો એને સામે, હવે ભગત એને એક શબ્દ કહે તો સામે કેટલા કહે, બીજ વાવી દીધું. એમણે મને ચોખ્ખું કીધું કે મેં જ એને શીખવાડ્યું હતું કે તું નાનો, એ નાનો હતો ને ત્યારે મેં શીખવાડેલું હતું. હવે બંનેની લાજ ક્યારેક ખોવે, એની ખોવે ક્યારેક બાપની પણ ખોવે. પેલો ચોર લઈ ગયો ચોરી કરવા, એક આંબાના બગીચામાં ચોરી કરવા ગયો, છોકરાને આંબા ઉપર ચડાવી દીધો અને કહ્યું કે તારે કેરીઓ તોડીને નીચે નાખવાની, પછી આપણે ઘેર લઈને રસ કાઢીને જમીશું. છોકરો નાનો એટલે એ તો ઝાડ ઉપર ચડી ગયો, એને ખબર નહીં કે આને ચોરી કહેવાય, એને ખબર નથી, એને તેવું કેરી બહુ મજા આવશે રસ જમવાની. ઉપર ચડી ગયો અને પછી નીચે કેરીઓ ફેંકવા માંડ્યો અને એ સમયમાં પેલા વાડીનો માલિક આવ્યો અને છોકરાને પકડ્યો અને કહ્યું કે આટલી નાની ઉંમર છે ને ચોરી કરે છે, આટલી નાની ઉંમરમાં ચાલ તારા બાપ પાસે લઈ જવું કે તને. તો બાપ તો છુપાઈને પાંચમાં આંબે ચડેલો હતો. ઓલો છોકરો કે તમારે મારે મને ઘેર લઈ જવાનો છે કે મારા બાપુ પાસે લઈ જવાનો છે, તો કે તારા બાપ પાસે, તો કે મારા બાપુ પાંચમાં આંબા પર છે. હવે એ બાપ છોકરાને શું સારા સંસ્કાર આપવાનો, ચોરી કરવા લઈ ગયેલો બાપ. એક વખત લાજ ગઈને પછી ફરી નથી મળતી. ભગવાનનો ભક્ત એમાં સાવધાન બને. ઘણી વખત ભગવાનના ભક્ત હોય પરંતુ કથા વાર્તા અને સારા સંત અને સારા હરિભક્તના યોગમાં નહીં રહેવાના કારણે એક પગલું એવું ભરી બેસે જે પગલું આખી જિંદગી માટે ભારે પડી જાય. હંમેશા ભગવદીયનો સંગ છે એ જ આપણને કુસંગથી બચાવી શકે છે. હંમેશા સારા ભગવાનના ભક્તનો યોગ છે એ જ આપણને માયામાંથી બચાવી શકે છે. એક વાત બહુ નક્કી છે, પૂજ્યપાદ ગુરુજીએ વર્ષો પહેલાં આ દ્રષ્ટાંત આપેલું, હજુ પણ ઘણી વખત આ દ્રષ્ટાંત ગુરુજી દે છે કે જેવી રીતે ગીરના જંગલોની અંદર જંગલી ભેંસો આવે, આફ્રિકાના જંગલમાં પણ, અરે આફ્રિકાના જંગલમાં ભેંસો આવે, એ ભેંસો, એ ભેંસોનું બચ્ચું નાનું હોય જન્મેલું નવું, અને ત્યારે પેલા વાઘ સિંહ એને ઉપાડી જવા માટે આવે ત્યારે ભેંસો એ બચ્ચાને વચ્ચે રાખી દે અને આજુબાજુની અંદર કોર્ડન કરી દે, આમ ગોળ ગોળ ફર્યા કરે. ગમે એવો વાઘ સિંહ ગમે એટલો શક્તિશાળી હોય પણ ક્યારેય એ બચ્ચાને લઈ શકે નહીં. પણ ગુરુજી કે ઘણા બચ્ચા એવા હોય અડવિતરા, તે પેલી મા બધી ફરતી હોય ને એની આજુબાજુ પેલી ભેંસો એને હાચવા, તેના પગમાં રહીને ડોકિયા કરે બાર, તે ઓલા તો બાર ફરતા જ હોય વાઘસિંહ. હવે વાઘસિંહ જ્યારે એને લેવા જાય ને ત્યારે ઓલી ભેંસો એને માથાથી શિંગડાથી ઉડાડી દે વાઘસિંહને, પણ ઓલું બચ્ચું જ મોઢું જો બહાર કાઢે ને તો માના પગની નીચે રહીને વાઘસિંહ ખેંચીને જતા રહે. એમ આ કામ ક્રોધ સ્વાદ માન એ બધા વાઘ જેવા છે. અને સદગુરુ અને સંતો ભક્તો છે ને એ પેલી ભેંસો જેમ પેલા બચ્ચાની રક્ષા કરે ને એમ આપણી રક્ષા કરવાવાળા છે. પણ આ જીવ કેવો છે, પગમાં રહીને શું કરે, ડોકિયા કાઢે. તે ડોકિયા કાઢે, તે ડોકું કાઢે તો ઓલા વાઘ સિંહ દીપડા એ કઈ થોડા હગા થાય છે, પકડીને બહાર કાઢે. પછી આને એમ થાય કે હું તો રહેતો તો આવા મોટા પુરુષ ભેગા, હું તો રહેતો તો આવા સંતો ભક્તો ભેગા, તોય પણ મને કેમ વાઘ સિંહ દીપડા ઉપાડી ગયા. તો આપણે આપણા અંતરમાં જોઈએ ને તો આપણે ડોકા કાઢ્યા હોય, એટલે પગ હેઠે રહીને શું કાઢ્યા હોય, ડોકા. જ્યાં બેહાડ્યા હોય ને હરખા બેહીએ નહીં, એક તો જન્મ્યા હોય એ નવા નવા, હાલતા આવડતું ના હોય, દોડતા આવડતું ના હોય, અને એની અંદર પાછા ડોકા કાઢીએ, એ ડોકા કાઢીએ
એટલે આ બધાએ આપણા ડોકા કાઢેલા બધું કાઢી નાખ્યા આપણું. માટે ભગવાનના ભક્તને અહીં આગળ સ્વામી એમ કહે છે કે એક વખત લાજ જતી રહી ને પછી ફરી મળતી નથી. સ્વામી કે ઇતિહાસોમાં તપાસો, મોટા મોટાની લાજ જે ગઈ છે, આજે પણ લોકો ચંદ્રમાના દર્શન કરે, ચાંદાના દર્શન કરે, શરદ પૂનમની અંદર એના કિરણોથી એકદમ શીતળ થયેલા દૂધ પૌવા જમે, બધુંય કરે, પણ ચાંદાની કથા આવે, ચંદ્રની કથા આવે ત્યારે એના દ્વારા જીવનમાં એક થયેલી ભૂલને પણ આજે દુનિયા યાદ કરે છે. બ્રહ્માજી દ્વારા થયેલી અતિ આ દિવ્ય સૃષ્ટિ, બ્રહ્માજી દ્વારા થયેલી અતિ ચમત્કારિક આ સૃષ્ટિ, બ્રહ્માજી દ્વારા થયેલી આ એક અજબ ગજબની સૃષ્ટિ એને જોતા માણસને એમ થાય છે શું બનાવ્યું છે બનાવવાવાળાએ. કેટલા કેટલા પ્રદેશોની અંદર નેચરલી, જેને આપણે એમ કે ભગવાને બનાવ્યું, ભગવાને બનાવ્યું, પણ ભગવાન તો આ બધું બનાવવા આવતા નથી, આ બધું જ કર્યું છે બ્રહ્માજીએ ભગવાનની ઈચ્છાથી. તો એમને બનાવેલી આ સૃષ્ટિ એને કેટલાક પ્રદેશોમાં એવી બનાવી છે, એવી બનાવી છે કે ત્યાં જવું જોવું બેસવું વ્યક્તિને ગમે છે, ગમે છે, એવું એવું રચ્યું છે. છતાં પણ એમની એક થયેલી ભૂલ એને દુનિયા હજુ ભૂલી શકી નથી. એવા મોટા મોટાની એક એક ભૂલને હજુ ભૂલી શકી નથી. બધું જ શાસ્ત્રમાં લખાઈ ગયું, એનું એક જ વાર ભૂલ કરી લખાઈ ગયું. માટે સ્વામી કે સાવધાન રહેજો કે ક્યારેય લાજ ખોઈને આપણે કોઈ કામ કરવું નથી. લાજ ખોઈને કામ કરવું એ તો અકાજ થયું, અકાજ થયું. વ્યક્તિ એક તો ગુનો કરે, ચોરી કરે અને સાહુકારીની વાત કરે ને ત્યારે એ બહુ ભૂંડો લાગે. ગોળ ખાતો હોય અને બીજાને કે ગોળ ખાવાનો નથી, તેની લાજ જ જાય ને, એની લાજ જ જાય. માટે સ્વામી કહે છે વર્તનને મજબૂત કરો, જીવનને મજબૂત કરો, આપણી એક એક ક્રિયાને ભગવાનમય કરો અને એ થશે ભગવાન અને ભગવાનના સંતોના સમાગમથી. સમાગમ સિવાયનો કે સારા હરિભક્તના યોગમાં રહ્યા સિવાય, સારા સાધુના યોગમાં રહ્યા સિવાય કોઈ એમ બળ કરે કે ના ના હું તો બધું ભગવાનને ગમે એવો થઈ જાઉં મને કાંઈ ના થાય, એ વાતમાં કોઈ માલ નથી. સત્સંગના સમુદાયથી દૂર જાય એને ચોક્કસ માયા ખેંચી જાય, ખેંચી જાય ને ખેંચી જાય, એની લાજ જવાની. અને એવી તો ઘણી વખત ઘણાની જાય છે, આપણને એવું દેખાય છે, વર્તમાન કાળે પણ દેખાય છે કે જેને એમાં ગાફલતા રાખી, જેને ભગવાનના સારા સંતો ભક્તોનો યોગ છોડ્યો તો એને બહુ મોટું જીવનની અંદર ક્યારેક ક્યારેક પરિણામ ભોગવવું પડે છે. માટે ભગવાનના ભક્તો બધી વસ્તુમાં સાવધાન બને. એમાં યુવાન દીકરા દીકરીઓ જે કોઈ હોય એ તો અતિ સાવધાન બને. આજના યુગની અંદર ફોનનો યુગ, ફેસબુકનો યુગ, એ બધા યુગ અને એની અંદર બીજા કેટલાય ફંક્શનો હશે જેનો મને ખ્યાલ નથી, એ બધાય પતનના કારણ બને છે. સારા સારા હરિભગતના દીકરા દીકરીઓ ઘણી વખત ધ્યાન ન રાખવાના કારણે, આવી વાતને ન જાણવાના કારણે ઘણી વખત બહુ મોટી ઉપાધિ સર્જી બેસે છે. માટે કોઈ પણ પ્રકારના કોઈ મેસેજો આવે, કોઈ વાતો આવે, એની સામે સાથે ક્યારેય પણ, ઘણાને એવી ટેવ હોય કે કોઈ મોકલે મેસેજ એટલે એની સાથે ચેટ કરે, બોલે, લખે, વાતો કરે, ફોન પર વાત કરે, લખે, એ જે નકામી વેબસાઇટો હોય, નકામા લોકો હોય, એની ભેગા ભગવાનનો ભક્ત ક્યારેય પણ ક્યાંય પછડાઈ ના જાય એનું ધ્યાન રાખે, ધ્યાન રાખે. કેટલાયના સંસારો તૂટી જાય છે, ફેસબુકોએ કેટલાના સંસારો તોડી નાખ્યા, સંસાર તોડી નાખ્યા છે. ભગવાનનો ભક્ત હોય તોય સંસાર તૂટી જાય છે, ભગવાનનો ભક્ત હોય તોય દીકરા દીકરીઓ દ્વારા આવું થઈ જાય છે. માટે વડીલ જે છે એ પોતાના દીકરા દીકરીઓને સંસ્કાર આપે કે આપણા કામનું નથી, આવી વસ્તુ આપણા ફોનમાં ના રાખો, આવું આપણા કોમ્પ્યુટરમાં ન રાખો, સમજાવવું એ આપણી ફરજ છે. પછી તો ભગવાનની ઈચ્છા હોય એ થાય અને એ જીવનું પ્રારબ્ધ હોય એવું થાય. પણ આજે લાગટ સમાજ સળગી રહ્યો છે એની વચ્ચે
આપણે થોડા ઘણા બચેલા રહ્યા છે ને એને આમાં બચીને રહેવા જેવું છે. મોટા ત્યાગીનું પતન થઈ જાય, ગ્રહસ્થનું શું, ત્યાગીનું પતન થઈ જાય, એવો અત્યારનો યોગ છે. પતન થતાં વાર ના લાગે, લાજ જતા વાર ના લાગે. આજે કેટલી જગ્યાઓએ કેવી કેવી ઘટનાઓ ઘટે છે, ભગવાનની બાંધેલી મર્યાદાઓની બહાર પગ મૂકીએ ત્યારે ચોક્કસ એની અંદર ઉપાધિ આવે આવે ને આવે છે. માટે નિષ્કુળાન સ્વામી કહે છે કે બધુંય પાછું મળે છે પણ લાજ ખોઈને કરવું કાજ, ગઈ મળે નહીં લાજ, કહેવાની હતી તે કહી. એકવાર લાજ જતી રહીને ના મળે કોઈ પણ બાબત. આજે માની લો કે આપણે કંઈક, આપણને કોઈ જગ્યાએ કંઈક ખોટું લાગ્યું છે ને આપણે કંઈક કહેવું છે, પણ ગમે તે રીતે આપણે સત્સંગની અંદર બોલી જઈએ ને ગમે એમ બોલી જઈએ તો આપણી લાજ કોઈ દી રહે નહીં, જાય જ જાય જ. આ બધી જગ્યાએ લાજ તો બહુ કામ કરે, આપણને આત્મનિષ્ઠ બનાવી દે. લાજ લાજ છે ને આપણને બ્રહ્મરૂપ બનાવી દે. જેનામાં લાજ નથી એ તો મનુષ્ય જ નથી, જેનામાં લાજ નથી ને એ તો સજ્જન કહેવાને લાયક જ નથી. નિર્લજ પુરુષો હોય એ દુષ્ટ પુરુષો નિર્લજ હોય, જે સજ્જન નથી દુર્જન પુરુષો છે એ લોકો નિર્લજ હોય. સજ્જન પુરુષો તો લાજવાળા હોય, ભગવાનના ભક્ત અને સંતો લાજવાળા હોય. એ તો વિચારે મારાથી આમ કેમ બોલાય, મારાથી આમ કેમ વર્તાય, મારાથી આવું કેમ જોવાય, મારાથી આવું કેમ સંભળાય, આ તો મારી માટે કેટલું ખતરનાક બની રહેશે. આવી એને લાજ હોય, અને ઘણાને તો કોઈ લાજ જ નહીં, ગમે તે બોલી નાખે, ગમે તે ખાઈ નાખે, અને સત્સંગની અંદર આવે અને એમ કે આપણે તો ડુંગળી લસણ ખાઈએ છીએ, આપણને કાંઈ નહીં એવું, આપણે તો ખાઈએ તે કંઈ સત્સંગી મટી જઈએ છીએ ડુંગળી લસણ ખાઈએ, એટલે શું નથી, લાજ નથી. પણ લાજ હોય તો ના બોલી ના શકે ને ખાઈ ના શકે, લાજ હોય તો. પણ ઘણાને લાજ ના હોય, ગમે ત્યાં હોટલમાં ગમે ત્યાં રેસ્ટોરન્ટની અંદર પહોંચી જાય, તિલક ચાંદલો કરીને સારામાં સારું જે મળતું હોય બધું ખાવાનું, તો કે આપણે તો બધું ખાઈએ છીએ, ચોખ્ખું કહીએ છીએ ને ખાઈએ છીએ, ચોખ્ખું નથી કહેતા. આપણને લાજ એટલી ઓછી છે, લાજ હોય તો ધર્મ પડે, લાજ ના હોય તો ધર્મ ના પડે. કેવી રીતે પડે, હું ત્યાગી હોઉં અને મને ફાવે એ કરું અને પછી હું કહું કે ના ના હું તો જે કરું એ બધું કહું છું જો આમ જ છે, એ લાજ વિનાનો વ્યક્તિ કહેવાય. લાજ વિનાનો વ્યક્તિ કોઈ દી ભગવાન સુધી પહોંચી શકતો નથી, લાજ વિનાનો વ્યક્તિ ક્યારેય પણ સજ્જન બની શકતો નથી, લાજ વિનાનો વ્યક્તિ ક્યારેય ભક્ત બની શકતો નથી. માટે જીવનમાં થોડી શરમ રાખવી, બોલવા ચાલવા બેસવા ઉઠવા ખાવા પીવા જોવા એ બધી વાતમાં શરમ રાખવી. શરમથી આપણું બહુ શોભે, શરમથી શોભે, કારણ કે આપણે એટલા વિવેકી કદાચ ન હોઈએ. ઘણાને સત્સંગની અંદર એટલી બધી બૂમાબૂમ કરવાની ટેવ હોય, ગમે તેમ બોલતા હોય, ગમે તેમ ગમે તેની સાથે વર્તી નાખતા હોય, ગમે ત્યારે ગમે એટલા આક્રોશમાં બોલી નાખતા હોય, સત્સંગમાં એવી ટેવો નહીં હારી. એ લાજ લે, એના કરતાં સેવા કરીએ, પ્રેમથી કરીએ, પ્રેમથી કરીએ. એવી રીતે ના કરીએ કે આપણે સેવા કરીએ તો એ આપણી લાજ જાય. આપણને લાજ શરમ હોવી જ જોઈએ. ક્યાં કેટલું બોલવું, ક્યાં કેટલું ન બોલવું, ક્યાં કેમ વર્તાય, ક્યાં કેમ ન વર્તાય, કેવી રીતે આપણે આ જગ્યાએ બેસાય, કેવી રીતે આ જગ્યાએ ન બેસાય, આની લાજ શરમ વિના જે હાલ્યો જાય છે એ તો ભગવાનના માર્ગે ચાલે એવો જ નથી. નિષ્કુળાન સ્વામી કે ભગવાનનો ભક્ત સાવધાન બને. એક નાનકડું ગામ હતું, ત્યાં બાઈ રહેતી હતી, એને એક નાનો બાળક હતો. બાળક રોજ નિશાળે ભણવા માટે જાય, તે એક દિવસ બાળકે એની મમ્મીને કીધું કે આજે પેન લેવાની સાહેબે મને કહ્યું છે, કારણ કે આવતીકાલે પરીક્ષા હોવાને કારણે પેપર લખવા માટે. બાળકનું સાંભળ્યું આવું એટલે તરત એની માએ એને કીધું કે હે મારા દીકરા, તારા બાપ પણ નાના હતા ને ત્યારે ભણતા હતા, પણ એ મને કહેતા હતા કે મેં પેન કે નોટબુક ક્યારેય દુકાનેથી ખરીદી નથી, તું તો એવાનો દીકરો છો, કોઈ દિવસ પેન કે નોટબુક દુકાનેથી લીધી જ નથી, તું એવાનો દીકરો છો. અને
ત્યારે બાળક કે એ કેવી રીતે ભણતા હતા, નોટ નહીં, પેન નહીં, કેવી રીતે ભણે? ત્યારે ઓલી ડોશી કે કોઈ છોકરો બહાર ગયો હોય ત્યારે એના દફતરમાંથી લઈ લે અને પેપર લખી લેતા અને નોટબુકોમાં પણ એવું જ કરતા, માટે તું પણ તારા પિતાની જેમ કર, સમજો? કેટલી સરસ રીત શીખવાડી, બોલો. આ લાજ ના હોય તો આવું શીખવાડે ને? લાજ હોય તો આવું શીખવાડે? બીજે દિવસે બાળકે જઈ બીજા વિદ્યાર્થીની પેન ચોરી લીધી, પેપર લખ્યું, પછી નોટબુકની જરૂર પડી એટલે એ પણ ચોરી, પછી આજુબાજુના ઘરોમાં જઈને રોકડ રૂપિયા લાવવા લાગ્યો ધીરે ધીરે. કારણ કે આને ખબર પડી કે જે આપણી પાસે ના હોય એ બીજાનું ચોરીને લઈ લેવું, એટલે રૂપિયાની આવે, મોટો થયો એમ રૂપિયાની જરૂર પડી એટલે બાજુવાળાના ઘર બધા તોડી તોડીને રૂપિયા લાવે, અને ઘેર આવીને એની બાને વાત કરે એથી ડોશી ખૂબ રાજી થાય અને કે તું વધારે રૂપિયા લાવ તો આપણે મકાન બનાવીએ. પછી તો એ યુવાન થયો, ભણવાનું છોડી દઈને પોતાના જેવા મિત્રો લઈને રાત્રિએ ચોરી કરવાનું ચાલુ કર્યું. એક દિવસ મોટા શહેરમાં જઈને રાજાની હવેલીમાં ચોરી કરવા લાગ્યો ત્યારે પકડાઈ ગયો ત્યાં. પછી રાજાએ ફાંસીની સજા ફરમાવી એને. હવે મોતને સામું દેખવા લાગ્યો એટલે પસ્તાવો થયો, મનમાં વિચાર કરવા લાગ્યો, અરે હું નાનો હતો ત્યારે મારી માએ પેન ચોરી લાવવાનું કહ્યું હતું, ત્યાર પછી મેં બહુ ચોરીઓ કરી, છતાં મારી માતાએ મને કોઈ દિવસ ના ના કહી, મને એકવાર મારી માને મળવા દે. પેલાને કીધું છેલ્લી ઈચ્છા શું છે, તો કે મારી માને મળવું છે. અને એની છેલ્લી ઈચ્છા, દરેકને જ્યારે ફાંસીની સજા આપવામાં આવે ને ત્યારે એને છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે, તમારી છેલ્લી ઈચ્છા કહો. આ તરફ રાજાએ હુકમ થતા ચોરને ફાંસીએ ચડાવવા લઈ જતા હતા ત્યારે આને કાનૂન પ્રમાણે છેલ્લી ઈચ્છાનું પૂછવામાં આવ્યું. ચોરે કહ્યું કે મને મેદાનમાં મારી માને મળવું છે, એકાંતમાં ને મેદાનમાં જ મળીશું. તરત એની માતાને લાવ્યા, એની પાસે જઈને જોરથી માથું પકડીને માતાનું નાક દાંત વડે કાપી નાખ્યું એને, અને હજારો લોકોમાં હાહાકાર થઈ ગયો, છોકરાએ માનું નાક કાપ્યું. રાજાએ ચોરીને બોલાવીને નાક કાપ ચોરને બોલાવીને નાક કાપવાનું કારણ પૂછ્યું ત્યારે ચોર રડી પડ્યો કે નાનપણમાં પોતાની માતાએ જ ચોરી કરતા શીખવાડ્યું. એ વાત કરી, રાજા સમજ્યો હતો, સજા માફ કરી. ત્યાર પછી ચોર રાજાની નોકરીમાં રહ્યો અને રાજાનો માનીતો અંગરક્ષક બની ગયો. બોલો. પણ લાજ ગઈ, માની લાજ ગઈ અને એક વખત એની લાજ પણ ગઈ. એ લાજ જાય ને પછી પાછી ના મળે. માટે નિષ્કુળાન સ્વામી કે ભલા થઈને ન જોવાનું ન જોતા, ન સાંભળવાનું ન સાંભળતા, રૂપિયા રાખતા નહીં, નહીં તો પછી ફજેતી થાય. વ્યક્તિ છે, સારો વ્યક્તિ છે, ભગવાનનો ભક્ત છે, ભગવાનનો સંત છે, કોઈ દિવસ ક્યારેક કોઈક જગ્યાએ રસ્તો ભૂલો પડી ગયો છે, એનો અર્થ એ નથી કે એને ખોટા રસ્તે ચાલવું છે. રસ્તો ભૂલો પડી જાય. ઇન્દ્રિયોના અંતઃકરણના વેગ એવા છે, મન બુદ્ધિની એટલી બધી દોડા દોડીને એટલી માથાકૂટ છે કે જેની વચ્ચે આ કળિયુગ આટલો ભયાનક ચાલે છે, એમાં ક્યારેક કોઈક રસ્તો ચૂક્યો તો એની લાજ બને એટલી ઢાંકીને રાખવી એ ભગવાનના સંત અને ભક્તની રીત છે. સુની પાર કા દોષને ડાટે તે જીવન આરુડા થવા માટે, સુની પાર કા દોષને ડાટે તે જીવન આરુડા થવા માટે, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો હોશીસ, ઉરે અધર્મનો નહીં પ્રવેશ એવા સંતને નામો હોશીસ. જેના ઉરમાં અધર્મનો પ્રવેશ નથી એવા ભગવાનના સંત અને ભક્ત, બીજાના ક્યાંક લાજ જતી હોય એવા અકાર્યને ઢાંકીને વર્તે છે. ઢાંકવું એ સજ્જનોનું કાર્ય છે, ઢાંકવું.
ઘણા તો એમ થાય કે કોઈથી ખરેખર ભૂલ થઈ ગઈ, એની તો ખરેખર લાજ જાય એવું એનાથી બોલાઈ ગયું, એનાથી વર્તાઈ ગયું, પણ કેવા હોય, સામે ઓલાની લાજ પાછા લે, એને ફજેત કરે, એ કાંઈ ભગવાનના ભક્તની કે સંતની રીત નથી. હંમેશા કોઈથી કંઈક થઈ ગયું છે, મોક્ષું છે, ભગવાનના માર્ગે ચાલેલો ભગવાનનો ભક્ત છે, થઈ ગયું, માફી આપીએ, ભૂલી જઈએ. આપણા જીવનમાં આપણે ભૂલો કરતા જ નથી, કરી જ નથી. આપણી ભૂલને કોઈ ન જાણી એટલે આપણે લાજવાળા, દુનિયાની અંદર બહુ મોટા ગણાના, બહુ સારા ગણાના. અને આ બીજાની ભૂલને જાણી લીધી આપણે, એનો અર્થ એની લાજ લેવી ન, એ ક્યારેય ભગવાનનો ભક્ત એવું ન કરે. ભગવાનનો ભક્ત જેને ભગવાનના માર્ગે ચાલવું છે ને, જેને ભગવાનને રાજી કરવા છે ને, બીજાની ભૂલોને ઢાંકતા શીખે, બીજાની ભૂલોને ઢાંકી દે. એની કદાચ લાજ જઈને કોઈ હિંમત હારી ગયો હોય ને, તો એને હિંમત આપતા શીખે, કઈ ચિંતા ના કરશો. આવા મોટા મહારાજ, આવા મોટા સંત, આવો આ ભક્તનો સમુદાય, એક વખત તમારાથી ભૂલ થઈ ગઈ એમાં શું છે, અમે બધા તમારી સાથે છે, હવે ફરી ભૂલ ના કરતા, એમ કરીને એને હિંમત આપો, એમ કરીને એને કલ્યાણના માર્ગે ચાલવાની શક્તિ આપો, તો ભગવાન બહુ રાજી થશે. પણ સાવધાની પોતે પોતાની એ રાખવાની છે કે હું જો આમ વર્તીશ તો પછી મને એક વખત લાજ જશે એ પાછી મળવાની નથી, એ વાત તો નક્કી છે. પછીથી એની કિંમત એટલી જે જોઈએ એટલી કિંમત એની રહેતી નથી. ભગવાનના સંતો ભક્તો દયા ચોક્કસ રાખે એની ઉપર, પણ એ સમજી રાખે કે આને હવે આટલી બાબતની અંદર આને આ કામ હોપાય નહીં. માની લો કોઈ એક વખત રૂપિયાની ચોરી કરી, એક વખત કરી તો બધાએ માફ કરી દીધો, બીજી વખત કરી માફ કરી, પછી ત્રીજી વખત કરે તો ભલે એને કદાચ એમ ના કરે કે તું નીકળી જા, પણ એને ક્યારેય એ કામ હોપે, કામ ના સોંપે, એટલો વિશ્વાસ તો જતો જ રહ્યો, એટલું એને થઈ જાય, એટલો વિશ્વાસ એનમાંથી જતો રહે. સત્સંગ છે, સારો પરિવાર હોય, કોઈ સમુદાય હોય, તો એને કોઈ કાઢી ના મૂકે, હશે કે ભાઈ ભલે નહીં હશે તો એનું સારું થશે, પણ એને વિશ્વાસવાળું કાર્ય પછી કોઈ સોંપે નહીં. માટે લાજ ગઈ કહેવાય. માટે વિચારપૂર્વક ભગવાનનો ભક્ત નિષ્કુળાન સ્વામી કહે છે, લાજ ખોઈને કરવું કાજ એ તો અકાજ ખરું. ઘણા ભૂખ હડતાલ પર ઉતરે, ભૂખ હડતાલ પર, પછી એ હવારના બેઠા હોય ભૂખ ભૂખ આંદોલનમાં, એની કોઈ માંગણી કરીને, તો પાછા મીડિયા ઉપર એના ફોટાઓ આવી જાય, ખાતા કેમેરાની અંદર ટાઈમ ને તારીખ સહિત આવે. સવારના 8 વાગ્યાના ભૂખ હડતાલ પર બેઠેલા રાતના 8 વાગ્યા સુધી બેઠા હોય તો એનો એ જ તારીખનો વિડીયો બપોરે 12 વાગે ક્યાંક આડા અવડામ ખૂણામાં જઈને ખાતા હોય ને, એવા વિડીયોને ફોટો ઉતારીને મૂકે, આવે એની શું લાજ રહે. બહાર કે અમે ભૂખ હડતાલ કરીએ છીએ અને પછી આવું થાય. પેલા ભોયરામાં ગુરુ દૂધ ઉપર જ રહે છે, બીજું કંઈ ખાતા જ નથી, વરહમાં એક જ વાર બહાર નીકળે છે. આવા બધા ઢોંગને ધતિંગ કર્યા હોય ને પછી લાજ જાય ત્યારે કેટલી મોટી જાય જાય ને. લાખો માણસો જેની પાછળ ફરતા, એવા જેલના હડિયાની પાછળ આજે ફરે છે, એવું આપણે જોયું છે આ કળિયુગની અંદર. માટે બહુ સીધું સાદું સાદગીવાળું સરળ રીતે જીવન જીવીને ભગવાનના માર્ગે પૂરું કરવું. બાકી અહીંયા આગળ બહુ ઝાઝો ભપકો ને ઝાઝું બધું દંભ કપટ કરવા જે ગયો, એને કલ્યાણનો માર્ગ તો ગયો જ છે, કલ્યાણ તો થવાનું નથી, પણ આ લોકની અંદર પણ એનું બગડે છે. આ લોકની અંદર પણ કોઈ વ્યક્તિ એની બાજુમાં બેસવા તૈયાર ન થઈ જાય એવું થાય છે. માટે લાજ ખોઈને કોઈ કામ ન કરવું. મર મળે ત્રિલોકીનું રાજ ઘોડી ઉપર હરો પરું. 3 લોકનું રાજ મળતું હોય તોય સ્વામી કે જોતું નથી, લાજ ખોઈને એ કાંઈ જોઈતું નથી. બેઠી બદલામી જેને શીશ ટળે નહીં કોઈ પડે. બદલામી જેના માથા ઉપર કલંક લાગી ગયું એક વખત, એ ક્યારેય પણ પછી ટળતું નથી. નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે. નિષ્કુળન સમય લખ્યું ને, નાક કપાવીને પછી નથ પહેરે ને બહુ ભૂંડી લાગે, એમ કલંક લઈને પછી જીવે ને એ બહુ ભૂંડો લાગે.
कहे निष्कूळानंद वसावीस लखाया छे कागड़े। स्वामी के 100% वसावीस एटले 100% वात छे के जे कोई कलंक लागे छे जे कई लाज जाए एवं कार्य थाय छे ए बधा कागड़ों में लखाई जाए छे के ता शास्त्रों में लखाई गयु छे। मोटा मोटा नुं शास्त्रों में लखानुं नाना नाना जीना जीना नुं हुं शास्त्र में लखाई नाना नाना नुं तो रोज बार पड़े पछी पण मोटा मोटा भव ब्रह्मा जेवाना બધાયના જે જે અપરાધો જ્યારે જ્યારે એક એક કલંક લાગ્યું તેના શાસ્ત્રોમાં લખાના છે એવું સ્વામી અહીં કહે છે। માટે સ્વામી કે આપણે સાવધાન રહેવું અને ભગવાનને રાજી કરવા માટે લાજથી જીવવું જેના કારણે જીવનમાં ક્યારેય અધર્મનો પ્રવેશ। લાજ એક એવી વસ્તુ છે સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ સ્વામી કે લાજે કરીને આપણે તો ધર્મ પડે, લાજે કરીને આપણું શોભે। લાજ એટલે મર્યાદા, એ જે મર્યાદા છે એ મર્યાદામાં રહેવાથી સહેજે આપણે આત્યંતિક કલ્યાણના માર્ગે ચાલી શકીએ છીએ। માટે એને જાળવવું, એને રાખવું એવું સ્વામી આપણને આ પદ 39માં કહે છે। હવે શાસ્ત્રોના કાગળોમાં કોની કોની વાતો લખાણી છે, કેવી કેવી લખાણી છે એ સ્વામી આપણને આવતીકાલ કહેશે। ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજંબાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની।